હવે આજે પ્રેરક પ્રસંગમાં શ્રીમદ અને ધારસીભાઈ સંઘવી ધારસીભાઈ મોરબીના ફર્સ્ટ ક્લાસના જજ હતા ન્યાયાધીશ હતા તે કૃપાલીના પ્રસંગમાં નાનપણથી આવેલા છે એ પોતાનો પ્રસંગ લખાવે છે શ્રી ધારસીભાઈ કુશળચંદ સંઘવી મોરબી શ્રી મોરબી ભાઈ શ્રી ધારસીભાઈ કુશળચંદ સંઘવી શ્રી પરમ કૃપાળુ દેવ શ્રીમાન રાજચંદ્ર દેવના સમાગમમાં આવેલા તે સંબંધી પોતાની સ્મૃતિમાં રહેલ તે પ્રમાણે અત્રે ઉતારો કરાવેલ છે શ્રી પરમ કૃપાળુ દેવ પરમ દયાળુ પરમોપકારી પરમાત્મા પ્રભુ શ્રી સહજાત્મ સ્વરૂપ સદગુરુ ભગવાન શ્રીમદ રાજચંદ્ર દેવને ત્રિકરણ યોગે સાષ્ટ્રાંગ નમસ્કાર હો નમસ્કાર હો નમસ્કાર હો આ બધું એ દારસીભાઈ જલ એમને જે ભાવ આવ્યા છે કે આ પુરુષ કોણ છે જેમ પ્રભુ શ્રીજી કેટલા વિશેષણો લખે તેમ એ પણ કેટલું લખે છે પરમ કૃપાળુ દેવ શ્રી પરમકૃપાળુ દેવ એક પછી પરમ દયાળુ જેને બચાવ્યા છે દારસીભાઈને મારી નાખવાના હતા ते कृपादेवी ने कर प्राण बचाया परम दयालु परमोपकारी मोक्ष मार्ग में एमने जोड़िया परमात्मा प्रभु श्री सहज एवा सदगुरु भगवान श्रीमद देव ने त्रिकरण मन वचने का त्रिकण योगी साष्टांग नमस्कार हो नमस्कार हो नमस्कार ત્રિપદીના ભાંગા એમને સમજાવેલા ત્રિપદી ધારસીબાઈમાં આમાં પ્રસંગ આપશે કે ખબર નહીં પણ એક વારે બનેલું કે ધારસીભાઈના ઘરે એક સાધુ આવ્યા અને કે કર્મ કર્મગ્રંથના જાણકાર છે બહુ તો કે તમે અપાસરે આવજો ને અમારે ગાંગે અંગારના ભાંગા સમજવા છે તો કે આવીશ કૃપાલદેવ ત્યાં ઊભા હતા બાળક છે દસ અગિયાર વર્ષના જાણી લીધું કે એમને શું સમજવું છે હવે આ વાત થઈ સાધુ ગયા અને ધારસીભાઈ કંઈ કારણસર બહાર જાય છે કંઈ કામ અંગે કૃપાલદેવ ત્યાં જ છે એટલે એમને ગાંગે અંગારના શું ભાંગા છે એ બધા જ લખી અને એક ચોપડીમાં મૂકી અને ત્યાંથી પોતે ઘરે ચાલ્યા ગયા હવે જેવા ધારસીભાઈ પોતાના ઘરે આવે છે બાર કામથી કે એક બકરી આમ ઘરના દ્વારમાં પેસી અને પેલી ચોપડી લેવા પ્રયત્ન કરે છે તે એ ધારસીભાઈના મોઢામાંથી ચોપડી છોડાવે છે છોડાવે કે તેમાંથી એક કાગળા નીચે પડી જાય એ જોઈને ધારસીભાઈ વાંચે કે અરે આ શું ગાંગી અંગેરના ભાંગે સાધુને સમજવા છે હું સમજાવવા માટે ત્યાં જવાનો વિચાર કરેલો તેમાં તો એમણે આ બધું જ લખી દીધું આમાં આ બાળક નથી આ કોઈ બાળ યોગી છે એટલે એમના કારકુનને કૃપાલીને બોલાવવા મોકલે છે કે બોલાવી આવો હવે જેવા ઘરમાં કૃપાલી પ્રવેશ કરે કે ત્યાં ધારજીભાઈ સીધા જ સાષ્ટાંગ નમસ્કાર કરી સુઈ જાય છે એમના ચરણમાં કે આપ તો પ્રભુ બધું જાણો છો એમ અહીંયા કે છે શ્રીમદ રાજચંદ્ર દેવને ત્રિકણ યોગે શાસ્ત્રાંગ નમસ્કાર હો નમસ્કાર હો નમસ્કાર હો જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત જે સ્વરૂપ પોતાનું વાસ્તવિક સ્વરૂપ આપણું શું છે આપણને તો ખબર નથી આપણે તો આ દેખાય એ જ હું છું તો જે સ્વરૂપ સમજ્યા વિના મારું જે વાસ્તવિક પરમાત્મા સ્વરૂપ સહજાત્મ સ્વરૂપ એ સમજા વિના હું અનંત કાળથી અનંત દુઃખ પામ્યો છું હજુ સુધી તો પામી રહ્યો છું ને હજુ નહીં સમજું તો હજુ અનંત દુઃખ ઊભું જ છે પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમો પોતાનું સહજ આત્મ સ્વરૂપ જેણે સમજાવ્યું કે તું તો કોણ છું ભગવાન છું સહજાત્મ સ્વરૂપ છું પરમાત્મા છું એવું સમજાવ્યું તે પદ કયું પદ સદગુરુ ભગવંતનું પદ નમો આર્યાણ સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત સદગુરુ ભગવાન જે શુદ્ધ પદ છે તેને હું પ્રણામ કરું છું દેવ દિવાળીના પર્વ દિને શ્રીમદનો જન્મ શ્રી કૃપાળુ દેવનો જન્મ શ્રી સૌરાષ્ટ્ર દેશમાં મોરબી તાબે સ્થળ શ્રી ભવાણીયા બંદર મધ્યે પરમ પૂજ્ય પિતા શ્રી રવજીભાઈ પંચાણભાઈ મહેતાને ત્યાં પરમ પૂજ્ય દેવભાઈ માતુશ્રીની રત્નકુક્ષીએ સંમત ઓગણીસો ચોવીસ કાર્તિક શુક્લ પૂર્ણિમાએ દેવ પર્વ પર્વદિને થયેલ છે અને સંમત ઓગણીસો સત્તાવનના ચૈત્ર માસમાં કૃષ્ણ પક્ષની પંચમીએ શ્રી રાજકોટ મધ્યે તેવશ્રીનો દેવોત્સર્ગ થયેલ છે જન્મ આ મૃત્યુ હવે કહે છે પરમકૃપાલ દેવના જન્મથી સૃષ્ટિમાં ધર્મની ઉજ્જવળતા થઈ ધારસીભાઈ સૂર્ય સાથે સરખાવે છે કૃપાળદેવને કે જેમ સૂર્યોદય થવાથી આખી સૃષ્ટિ ઉજ્જવળતાને પામે છે તેમજ આ પરમ પુરુષ પૂર્ણ ઉજ્જવળ તિથિએ કેવળ કાર્તિક શુક્લ પૂર્ણિમાએ પૂર્ણ પૂર્ણ ઉજ્જવળ તિથિ એટલે કાર્તિક શુક્લ પૂર્ણિમાએ પ્રગટ થવાથી આખી સૃષ્ટિમાં ધર્મની ઉજ્જવળતા વ્યાપી ગઈ જેમ સૂર્ય પ્રગટ થાય તો બધે અજવાળું તેમ કે કૃપાલદેવ શુક્લ પૂર્ણિમાના દિવસે જન્મવાથી આખી સૃષ્ટિમાં ધર્મની ઉજ્જવળતા થઈ અને સૂર્યાસ્ત થવાથી આખી સૃષ્ટિમાં જેમ અંધકાર વ્યાપી જાય તેમાં પરમ પુરુષ કૃષ્ણ પક્ષમાં દેવસર પામવાથી સૃષ્ટિમાં ફરીથી અંધકાર વ્યાપી ગયો કૃપાલ દેવ શુદ્ધ ઉજવાળી પક્ષમાં તો જન્મ્યા પૂર્ણિમાએ જે તો કે ઉજવાળું થયું બધે ધર્મનો અને પાછો દેહ ક્યારે છૂટ્યો કૃષ્ણ પક્ષમાં અંધારા પક્ષમાં પાંચમીએ પછી પાંચમના દિવસે દેહ છૂટ્યો એટલે પછી તો અંધારી વિશેષ અંધારું વધતું જાય એટલે કે હવે કૃપાલે ગયા એટલે હવે પાછું અંધારું વ્યાપવા લાગ્યું એમ પોતે જજ છે ભણેલા એટલે આવો ઉપમા આપી અને સૂર્યાસ્ત થવાથી જેમ આખી સૃષ્ટિમાં અંધકાર વ્યાપી જાય તેમ આ પરમ પુરુષ કૃષ્ણ પક્ષ અંધારા પક્ષ દેવસર પામવાતી સૃષ્ટિમાં ફરીથી અંધકાર વ્યાપી ગયો સૂર્યાસ્ત થયે જેમ દીપકનું તેજ આખી સૃષ્ટિના આધારરૂપ છે જેમ સૂર્ય અસ્ત થઈ જાય ત્યારે આપણે દીવો લગાડીને આપણું કામ કરીએ જેમ સૂર્ય અસ્ત દીપકનું તેજ આખી સૃષ્ટિના આધારરૂપ છે તેમજ આ પરમ પુરુષના વિયોગથી હવે તેઓશ્રીના વચનામૃત જગતને આધારરૂપ છે દીપકથી કામ ચલાવીએ સૂર્ય રાતને દીવો સળગાવીને આપણું કામ કરીએ તેમ હવે કે મહાત્માનું ચાલ્યા ગયા હવે આપણે એમના વચનામૃતો એ દીપક સમાન છે તે એનાથી આપણું કામ કરીએ સૂર્યાસ્ત થાય જેમ દીપકનું તે આખી સૃષ્ટિના આધારરૂપ છે તેમજ આ પરમ પુરુષના વિયોગથી હવે તેઓશ્રીના વચનામૃત જગતને આધારરૂપ છે તેઓશ્રીના સ્વસ્થે લખાયેલા પત્રો તે સર્વ એકત્ર કરી રત્નોના જતનની જેમ સંગ્રહ કરી તેને શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ રૂપે પ્રકાશિત કર્યો જેથી મોક્ષો આજે પણ તેનો લાભ મેળવી શકે છે તે ગ્રંથ સદા વિદ્યમાનપણે વર્તો જયવંત વર્તો દારસીબાઈને એની કિંમત સમજાય છે કેમ કે બહુ અભ્યાસી હતા કર્મ શાસ્ત્રોના તો કે એ પુરુષો ચાલ્યા ગયા પણ એના જે પત્રો છે હજારો પત્રો એ કે જે એકત્ર કરીને રત્નો હોય રત્ન હોય તો કેમ સંગ્રહીને તિજોરીમાં રાખીએ એ રત્નોના જતનની જેમ આ પત્રોનો સંગ્રહ કરી અને જે શ્રીમદ રાજચંદ્ર ગ્રંથમાં એ બધા પત્રો પ્રકાશિત કર્યા છે તે તો સર્વ સર્વમોને આજે પણ એ જે શું કહેતા હતા એ લાભ મેળવી શકાય આજે પણ કૃપાલજી શું કહેવું હતું તે ગ્રંથ સદા વિદ્યમાનપણે વર્તો જયવંત વર્તો જેમ કે આગમો છે ભગવાન મહાવીર તો ઉપદેશી ગયા જો આગમ ન હોતો શું જાણે કાંઈ ખબર ન પડે પણ આગમ માગદીવ સંસ્કૃતમાં છે એટલે આપણે સમજવા મુશ્કેલ પડે તો એના પછી અનુવાદ કરવામાં આવે પંડિતો ગુજરાતી કે હિન્દીમાં અનુવાદ કરે ત્યારે આપણે એનો ભાવ સમજાય આજે એવા પંડિતો બહુ ઓછા રહે નહીં વચ્ચે એ જ ભાવ ભગવાનના ઉપદેશનો ભાવ તે આપણને આપણી ભાષામાં કૃપાળદેવી આપ્યો ત્યાગમોનો સાર તે આ વચન છે એમાં બધા ચારેય અનુયોગ છે બ્રહ્મચારી કે આમાં ચરણ અનુયોગ કર્ણનુયોગ અને દ્રવ્ય પણ ભરપૂર છે ચારેય અનુયોગ આમાં સમાવેશ છે પણ એ ગ્રંથને સમજવા માટે ઘણા ગ્રંથો બીજા વાંચેલા હોય તો વિશેષ અનુભવ સમજાય કેમ કે આ તો બધાના સાર રૂપ છે બ્રહ્મચારીએ લખ્યું છે કે વચનામૃતને સમજવા માટે બીજું ઘણું વિશાળ જ્ઞાન હોય તો એનું રહસ્ય જુદું જ સમજાય જેટલો ક્ષોભ સમય એટલું સમજાય માટે એ શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ તે સદા વિદ્યમાનપણે વર્તો જયવંત વર્તો શ્રીમદ દસ વર્ષની વયે ઘણા દાયા અને સમજું હું પ્રથમ દારસીભાઈ કહે છે હું પ્રથમ મોરબી સ્વસ્થાન માહે ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ જગા પર અધિકારી હતો અને ડિસ્ટ્રિક્ટ ફરવાનું કામ કરતો તેવામાં શ્રીમદ મોરબી પધાર્યા અને પોતાના સગાઓને ત્યાં ઉતર્યા હતા તેમના સગાઓ તરફથી એક ભાઈએ મારી પાસે આવીને જણાવ્યું કે આપ રાજકોટ જવાના છો મેં જણાવ્યું કે આવતીકાલે જવાનું છે ત્યારે તે ભાઈએ જણાવ્યું કે અમારે ત્યાં રાયચંદભાઈ શ્રીમદ આવેલ છે તેમને રાજકોટ તેમના મોસાળે જવા વિચાર છે કૃપાલીનું મોસાળ રાજકોટમાં હતું એટલે એમને ત્યાં જવું હતું ધારસીભાઈ રાજકોટ જતા હતા એટલે એક ભાઈએ આવીને એમ કીધું કે આ શ્રીમદ રાયચંદભાઈ ત્યારે તો બાળક છે દસ વર્ષના એટલે કે એમને રાજકોટ મોસાળે જવા વિચાર છે તો તમારી સાથે લઈ જશો તમે બાળકને લઈ જશો મેં જણાવ્યું કે ભલે લઈ જઈશું ગાડીમાં જગ્યા છે માટે તેમને અમુક ટાઈમે મારે ત્યાં મોકલજો અમુક ટાઈમે મોકલજો જે ટાઈમે આવવા માટે જણાવ્યું હતું તે ટાઈમે શ્રીમદ આવી પહોંચ્યા અને એમાં ગાડીમાં બેસી રાજકોટ તરફ રવાના થયા સી આ છોકરાની બુદ્ધિ હવે રસ્તામાં શું થાય છે રસ્તામાં વાતચીતના પ્રસંગમાં તેમની વાતો સાંભળીને મને આશ્ચર્ય ઉપજ્યું કે આટલી લગભગ દસ વર્ષની વયમાં આ છોકરો ઘણો જ ડાયો છે સમજું છે મોટી ઉંમરના માણસો પણ જે વાતો ન કરી શકે એવી વાતો એ કરે છે જ્ઞાન વૃદ્ધ બાળક એમ બાળક છે શરીરે તો વૃદ્ધ પણ નથી પણ જ્ઞાનથી વૃદ્ધ છે વૃદ્ધો જેટલું જ્ઞાન તેથી પણ વિશેષ છે એટલે જે વાતો ન કરી શકે એવી આ વાતો કરે છે આ છોકરાની બુદ્ધિ છે તેમના ગુણથી આકર્ષાયને હું બોલ્યો રાયચંદભાઈ રાજકોટમાં અમારી સાથે તમે રહેજો રાજકોટ છે મોસાળે નહીં રહેજો મારી સાથે જ રહેજો ત્યારે શ્રીમદે કહ્યું ના મારા મોસાળે રહીશ મેં ઘણો આગ્રહ કર્યો ત્યારે તેમણે કહ્યું તમારે ત્યાં આવતો જઈશ પણ રહેવાનું તો મોસાળમાં જ થશે કારણ કે આવતો રહીશ મળવા ભલે પણ રહીશ તો મોસાળમાં જ હવે શ્રીમદ રાજકોટ પહોંચ્યા એટલે મોસાળમાં ગયા ત્યારે તેમના મામાએ પૂછ્યું તમે કોની સાથે આવ્યા કોની સાથે આવ્યા તેમણે કહ્યું ધારસીભાઈ સાથે આવ્યો છું બંને મામાએ જાણ્યું કે ધારસીભાઈ અત્રે આવ્યા છે તો તેમને ઠેકાણે કરી દેવા મારી નાખવા એવી પ્રપંચની વાતો માહોમાએ તે કરવા લાગ્યા જમતા જમતા શ્રીમદે તે સાંભળ્યું તેથી અનુમાન કર્યું કે આ ભાઈઓ ધારસીભાઈને મારી નાખવાના વિચાર કરે છે તો મારે તેમને ત્યાં જઈ આ મોટો ઉપકાર કરવાનો પ્રસંગ ચૂકવો નહીં તેમને ચેતાવી દેવા જોઈએ એવો વિચાર કરીને જમ્યા પછી તે મારે ત્યાં આવ્યા શ્રીમદે મને પૂછ્યું ધારસીભાઈ કહે છે કે શ્રીમદે મને પૂછ્યું ધારસીભાઈ તમારે મારા મામાઓ સાથે કંઈ સંબંધ છે મેં પૂછ્યું કેમ શ્રીમદે કહ્યું હું પૂછું છું ત્યારે મેં કહ્યું સક પણ સંબંધ નથી પણ રાજસંબંધ ખટપટ ચાલે છે રાજસંબંધની ખટપટ એમની સાથે ચાલે છે જ્યારે શ્રીમદે કહ્યું તેમ છે તો તમારે સાવચેતીમાં રહેવું કેમ કે તમારા માટે તેઓ ઉપાય શોધતા હતા લાગ ફાવે તો ઠેકાણે કરી દેવાની વાત કરતા હતા માટે તે વિશે પ્રમાદી ના થવું તમારે જાગ્રત રહેવું એમ વિચારતા હતા કે લાગ આવે તો એમને મારી નાખવા એટલે આ ખાલી કહેવા જ આવે તમારે એ જાગ્રત રહેવું તો કે આ વાત તમે કેમ જાણી મેં પૂછ્યું પણ તમે કેમ જાણ્યું કે મારા માટે તેઓ આમ કરવા ધારે છે ત્યારે શ્રીમદે ઉત્તર દીધો હું જમતો હતો ત્યારે બરાબર હું સાંભળું છું તેટલા મોટા સાદે તેઓ વાત વાતો કરતા હતા અને હું કોની સાથે આવ્યો તે તેમણે મને પૂછ્યું ત્યારે મેં તમારું નામ આપ્યું હતું તે ઉપરથી તેમણે તે પ્રસંગે વાત ઉપાડી હતી મેં પૂછ્યું ધારસીભાઈ કે મેં પૂછ્યું પણ તમારા દેખતા તેવી વાતો તે કેમ કરે તમારા દેખતા એવી વાતો મામાઓ તમને મારવાની વાત કેમ કરે મને મારવાની શ્રીમદે કહ્યું આ નાનો બાળ છે અને બાબતની સી સમજણ પડવાની છે તો બાળક છે શું સમજે આવી વાતોમાં શ્રીમદે કહ્યું આ નાનો બાળ છે અને બાબતની સી સમજણ પડવાની છે એમ જાણીતી વાતો કરતા હતા એટલે તમને કહેવા ચેતાવવા માટે આવ્યો છે તો કે હો આ બાળકની કેવી ઉપકાર બુદ્ધિ આવા મારા મનમાં થયું કે હો આ બાળકમાં કેટલી ઉપકાર બુદ્ધિ છે મોટા માણસને પણ સૂજે તેવો મહા ઉપકાર આ બાળક કરે છે સારું થયું કે હું એમને તેડી લાવ્યો ધન્ય છે આ બાળ મહાત્માને ધન્ય મારા ભાગ્ય કે એમનો મને સંગ થયો એમ વિચારી મને ઘણો આનંદ થયો હતો તે વખતમાં સરકારી અધિકારી હોવાથી અને શ્રીમદને નાની ઉંમરના બાળક તરીકે ગણી તેમનો વિવેક વિનય કરવામાં યોગ્ય રીત સાચવતો નહોતો આ તો બાળક છે હું તો એટલો મોટો છું અને જજ છું ન્યાયાધીશ છું એટલે હું કોઈ એમનો યથાવત વિનય સાચવતો નહોતો ઠીક છે એ બાળક જેવો બાળક છે આપણો છોકરો એવું તેમ જાણે કે હું તો સરકારી અધિકારી જજ ન્યાયાધીશ હોવાથી અને શ્રીમદને નાની ઉંમરના બાળક તરીકે ગણી તેમનો વિનય વિવેક કરવામાં યોગ્ય રીત સાચવતો નહોતો એટલામાં શું એક પ્રસંગ બન્યો ત્યાં બીજે દિવસે શ્રીમદ અમારે ઉતારે પધાર્યા હતા તે વખતે સરકારી રિપોર્ટ લખવાના કામ તથા બીજા લખાણોની ઝડપથી નકલો ઉતારવાનું કામ ઘણું જ હતું મારા હાથ નીચે દસ કારકુનો હતા કે મારા નીચે દસ જણા કારકુનો હતા ક્લર્ક તે કામ એક જ કારકુનને સોંપવામાં આવે તો ઓછામાં ઓછા દસ બાર દિવસે તે કામ પૂરું થાય એમ હતું એક જ જો કારકુને આપું ક્લર્કને તો દસ બાર દિવસે પૂરું થાય એટલું કામ હતું જેથી દસ નોને વિભાગ પાડી થોડું થોડું કામ સોંપવાનો વિચાર કરતો હતો કે ભાઈ આ ક્યારે દસ બાર દિવસે પાર આવે એના કરો દસ જણા છે બધાને દસ ભાગ કરીને વેચી દઉં એટલે એક દિવસમાં પૂરું થઈ જાય થોડું થોડું કામ સોંપવાનો વિચાર કરતો તો દસને તે વખતે શ્રીમદે મને જણાવ્યું કે કેમ આ લખાણો પરથી નકલ ઉતારવાની છે આ શું તમારે નકલ કરવાની છે મેં કહ્યું હા ત્યારે શ્રી જણાવ્યું આ કામ મને સોંપો થઈ જશે મને સોંપી દો થઈ જશે પણ એમને કેવી રીતે વિશ્વાસ આવે કારકુનો એક કારકુન બાર દિવસે કામ પૂરું કરેના આ બાળકે મને સોંપી દો હું કરી લઈશ મનાય નહીં એવો એટલે એમને કહ્યું મને સોંપો થઈ જશે તે વખતે મને હસવું આવ્યું કે આ છોકરો શું બોલે છે મને સોંપી દો એનાથી તે વળી આ કામ બની શકતું હશે જે કારકુનો બાર દિવસે એ કામ પૂરું કરે કે મને સોંપી દો મને તો આવડતું હસવું આવ્યું અને વળી આ કામ એનાથી બની શકતું હશે એવો વિચાર કરી મેં જણાવ્યું કે આ કામ તમારાથી નહીં બની શકે ત્યારે તેઓ શ્રીએ ધડતાડી જણાવ્યું કે બની શકશે નહીં કેમ બને બની શકશે તેથી વિચાર કરી ઘણો આગ્રહ કર્યો કે થઈ શકશે દડત કેમ નહીં થા એટલે કે વિચાર કરી લખાણનો અડધો ભાગ ઉતારો કરવા માટે શ્રીમને સોંપ્યો અને બાકીનો અડધો ભાગ ઉતારવા માટે દસે કારકુનોને વેચી લેવા જણાવ્યું અડધો ભાગ તો કૃપાલને સોંપ્યો બાળક દસ વર્ષના બીજો અડધો દસ જણને સોંપ્યું હવે પેલા દસ જણા શું કરે છે ને આ એકલા શું કરે છે તે જણાવે છે અડધા ભાગનો ઉતારો કરવાનું કામ શરૂ કર્યું લગભગ બે કલાકનો ઉતારો કરી તેઓ તે લખાણ મને સોંપી દીધું બે જ કલાક જે દસ જણા કરે એમણે એકલે કરીને સોંપી દીધું લખાવા બેસી ગયા કર જેથી મારા મનમાં વિચાર થયો કે આ છોકરાએ એકલાએ ત્વરાથી લખાણ પૂરું કર્યું અને ગૂંચવણ ભરેલા શબ્દો હોવા છતાં તે બાબત પૂછપરછ પણ કરી નહીં હવે સરકારીઓનું કેવું લખાણ હોય ગમે તેમ તો કે મને પૂછવાય નથી આવ્યો કે ભાઈ અહીંયા અક્ષરનું શું છે કંઈ પૂછપરછ કરી નહીં જેથી ઉતારો કરવામાં ભૂલો આવી હશે કે પછી પૂછ્યું નહીં કંઈક કે ભાઈ અહીંયા અક્ષર નથી ઉકલતો તો કે અંદર ભૂલો આવી હશે જેથી ઉતારો કરવામાં ભૂલો આવી હશે તેથી અસલ લખાણો સાથે ઉતારેલ નકલોની સરખામણી મેં પોતે જ કરી કે ભાઈ અંદર પાછી ભૂલો રહી ગયો હશે બાળક છે એટલે મેં જાતે તપાસ કરી સરખામણી કરતાં જણાવ્યું કે અસલ લખાણના કોઈ કોઈ શબ્દોમાં કાના માત્રા અનુસ્વાર વગેરેની એમની ભૂલો હતી તે પણ તેમણે નકલો ઉતારી તેમાં સુધારી લીધી હતી ઉઠતા અસલમાં કાના માત્રાઓ બધા હતી નહીં એ ભૂલો નવી તો શું કરે એમાં હતી એમણે સુધારી લીધી અને અક્ષરો પણ તદ્દન ચોખ્ખા લખ્યા હતા રૂપાલીના અક્ષરો માટે તો ત્યાંના પેલા ઠાકર એને બોલાવતા અને એમના બધા ખાનગી લખાણો પણ એમના હાથે કરાવતા એમ ચોખ્ખા અક્ષરો પણ ચોખ્ખા લખ્યા હતા હવે દસ કારકુને શું કર્યું તે કહે છે એકલાએ બે કલાકમાં કામ પૂરું કર્યું અડધું હવે દસ કારકુનોએ તે ઉતારો આશરે પાંચ કલાકે પૂરો કર્યો હતો દસ જણા મળીને પાંચ કલાકે અડધું કામ કર્યું કૃપાલદેવે દસ જણાનું કામ પાંચ કલાકનું બે કલાક પેલો દસ કેટલા કલાક થાય પચાસ કલાક થાય પચાસ કલાકનું કામ કૃપાલદેવે બે કલાકમાં કરી આપ્યું દસ કારકુને તે ઉતારે ઉતારો આશરે પાંચ કલાકે પૂરો કર્યો હતો અને તે ઉતારો કરવામાં જ્યાં જ્યાં ગૂંચવણો આવતી તેને માટે ઘણી વખત કારકુનો પૂછવા આવતા હતા અહીંયા શું લખાણ છે અહીંયા સમજાતું નથી ત્યાં પાછા પૂછવા આવે વચમાં એ કે બીજા કારકુનો પૂછવા આવતા હતા છતાં લખાણમાં કેટલે ઠેકાણે અશુદ્ધ શબ્દો લખ્યા હતા અને કાના માત્રા અનુસ્વાર વગેરેની પણ ભૂલો કરી હતી એટલે જેની કેટલી સ્થિરતા છે પૂરોનો કેટલો ક્ષોપક્ષમ છે એક કર્મનો એટલે આ બધું ઝડપી ચાલે જે મોક્ષમાળા આજે આપણે ઉતારો પણ ન કરી શકીએ ત્રણ દિવસમાં જેને ત્રણ દિવસમાં આખી મૌલિક ગ્રંથ જ રચ્યો નાખ્યો શું ક્ષોપક્ષમ પાછો ઘણા વર્ષો પછી ફરીથી એ જોઈ જાય છે કે ભાઈ અમુક કંઈ ભૂલો સુધારું પણ એમને તે પરિપૂર્ણ લાગ્યું એમાં કોઈ સુધારવાનું કંઈ બાકી રહ્યો નહીં લાગ્યું અને આત્મસિદ્ધિ જેવી એવો પૂર્ણનો સાર એ પણ કવિતામાં માત્ર અડતા દોઢ કલાકમાં પૂરો કરવો એ ગાથા આપણે લખવી હોય તો કેટલીય મથું હોય તોય એવી ના લખાય ને એકસો ચુમ્માળીસ કલમ ચાલી તે ચાલી એક સાથે પૂરી કરી ના એટલે એટલે જ સાક્ષાત સરસ્વતીનું બિરુદ આપ્યું લોકોએ પણ એ તો લૌકિક વિદ્યા જોઈને આત્મિક વિદ્યા તો અંતરમાં જ બધી પડેલી છે તેથી મને વિચાર આવ્યો કે દસ કારકુનોએ મળી જેટલું કામ પાંચ કલાકે કર્યું તેટલું જ કામ એકલા આ છોકરાએ માત્ર બે કલાકમાં પૂર્ણ કર્યું છતાં કિંચિત માત્ર પણ ભૂલ નહીં તે જાણી મને ઘણું જ આશ્ચર્ય ઉપજ્યું અને મનમાં થયું કે આ છોકરો આગળ ઉપર ઘણો જ હોશિયાર અને પ્રતિભાશાળી થશે હજુ નાનો છે ઉંમર છું મોટો થશે તો કેવો પ્રતિભાશાળીને હોશિયાર હશે એટલે હવે એમના પ્રત્યે વિનય વિવેકમાં વૃદ્ધિ થઈ ગઈ પહેલાં વિનય વિવેક સાચવતા નહોતા એટલે હવે અત્યાર સુધી શ્રીમદે શ્રીમદ અમારે ઉતારે આવતા ત્યારે એક બાજુ પર બેસી રહેતા એક બાજુ પર બેસતા હતા પણ હવે જે આસન ગાદી તકિયા પર હું બેસતો હતો તે આસનના અડધા ભાગમાં તેમને ઘણા જ આગ્રતિ બેસાડતો હતો બરાબર તમે બાળક છે ગમે ત્યાં બેસી રહે હવે કંઈક વિનય વિવેક ભાગ પ્રગટ્યો આદર ભાવ એટલે પોતે જે ગાદી તકી બેસે એ પોતાની પાસે બેસાડવા લાગ્યા સામે પડતી પાસે આવ્યા પછી આગળ જતા હતા પછી એમને આગળને પોતે પાછળ આવશે હજુ ગુરુ ભાવ હજુ આગળ પછી તો કે હું એમને પાસે બેસવા બેસવાલાયક નથી એટલે એમને આગળ બેસા જેમ જેમ ગુણોની ખબર પડે તેમ તેમ એમના આધારે વિનયની વૃદ્ધિ થતી જાય છે એટલે પણ હવે જે આસન ગાદી તે ક્યાં પર બેસતો હતો તે આસનના અડધા ભાગમાં તેમને ઘણા જ આગ્રહથી બેસાડતો હતો એ પણ તે વખતથી હું શ્રીમદ્નો વિનય વિવેક કરતો થયો પણ તે જ્ઞાની પુરુષ છે તેવી ઓળખાણ હજુ સુધી મને થઈ નહોતી બીજે દિવસે શ્રીમદ મારે ઉતારે પધાર્યા ત્યારે ઘણી જ અદ્ભુત અપૂર વાતો કરી હતી હું ફક્ત જવાબમાં હા કે ના એટલું જ કહેતો હતો તે સિવાય કાંઈ પણ બોલી શકતો નહોતો એવી વાતો કરી હું તો પોતે જાણું નહીં એટલે હા હા કર્યા કરું પછી તો ઘણી વાતો આગળ આવે છે એમના પ્રસંગમાં જે આપણે આવતીકાલે